નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી, આપની સાથે સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવસારી સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 630 સ્થળોએ 300 ટન કરતાં વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો. શહેરી વિસ્તારોની 3 નગરપાલિકા વિસ્તારમાં 377 સ્થળોએથી 2,337 ટન કચરો એકત્રિત કરાયો. નવસારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શક હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર ભારતમાં અવિરતપણે ચાલી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હવે પછી કરવાની થતી કામગીરીની જાણકારી આપવામાં હેતુસર નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ અવસરે નવસારી કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લામાં 1,000 કરતાં વધુ સ્થળો ઉપરથી 2,700 ટન જેટલા કચરાઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ દરેક સ્થળો ઉપર ગ્રામજનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. સ્વચ્છતા જાળવવી માટે સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરી નિકાલ કરવો આવશ્યક છે. નવસારીને વધુમાં વધુ કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય તે માટે મીડિયાકર્મીઓ સહિત સૌ પ્રજાજનોના સહયોગથી અપેક્ષા વ્યક્ત કરી આ અંગે સૂચનાઓ પણ આવકાર્ય હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે હેતુસર સ્વચ્છ નવસારી જવાબદારી અમારી નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સ્પર્ધા યોજવાનું પણ આયોજન કરાશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ સંસ્કાર છે અને આપણે સંસ્કારી નગરી નવસારીમાં રહીએ છીએ તો આપણે અહીંના સ્વચ્છતાના સંસ્કાર સમગ્ર દેશમાં ફેલાવીએ તે આવશ્યક છે. કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ક્લસ્ટર બનાવી કચરાનું પ્લાસ્ટિક રબર વગેરેમાં વર્ગીકરણ કરી તેના વેચાણ તેમજ ઓર્ગેનિક કચરામાંથી વર્મી કમ્પોસ્ટ દ્વારા ખાતર બનાવી વિવિધ ગુનાઓ હેઠળ ડિટેઇન કરવામાં આવેલા વાહનો અને પ્રોહિબિશન હેઠળ પકડાયેલા નશીલા પદાર્થોનો પણ નિયમિતપણે નિકાલ કરવામાં આવતો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે વિવિધ મીડિયાકર્મીઓને સ્વચ્છતા બાબતે સૂચનો રજૂ કર્યા હતા. આ અવસરે નિવાસી અધિક કલેક્ટર શ્રી કેતન જોશી, જાહેર અગ્રણી ભૂરાભાઈ શાહ સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હનીફ મનસુર.